હેલો વિદ્યાર્થી મિત્રો, થોડા છેલ્લા લેક્ચર થી આપણે ભણી રહ્યા છીએ ચેન્જ ધ ટેક્સ્ટ, અને ચેન્જ ધ ટેક્સ્ટ માં આપણે ભણી રહ્યા છીએ એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ, એટલે કે વાક્યોનું એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસ માં રૂપાંતર કઈ રીતે થી કરવું, જેમાં આપણે ત્રણ સાદાકાર, બે ચાલુકાર, એક મોડેલ ઓક્ઝિલરીઝ વાળા વાક્યો, સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝ વાળા વાક્યો નું પેસિવ વોઇસ માં રૂપાંતર કરતા શીખ્યા છે. હવે આપણે ભણવાના બે કાળ રહેશે, એક પૂર્ણ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, અને પૂર્ણ ભૂતકાળ પાસ્ટ પરફેક્ટ ટેન્સ. આ બંને કાળના વાક્યોનું પેસિવ વોઇસ માં રૂપાંતરણ કરતા હવે આપણે શીખવાનું છે, જેમાં અત્યારે આપણે વાત કરીએ છીએ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ની, એટલે કે પૂર્ણ વર્તમાન કાળની. સૌ પ્રથમ તો આપણે પૂર્ણ વર્તમાન કાળને એક વખત એક્ટિવ વોઇસ માં રિવાઇઝ કરી લઈએ, એટલે કે એમનું થોડું ભણી ગયા કે આપણે આગળ એમને થોડો ફરીથી મેમોરાઇઝ કરી લઈએ, અને પછી આગળ આપણે એમનું પેસિવ વોઇસ માં કઈ રીતે રૂપાંતર થશે એ આપણે આગળ જોઈએ. પૂર્ણ વર્તમાન કાળ સૌ પ્રથમ એનો ઉપયોગ, કે ભાઈ વાક્યની અંદર પૂર્ણ વર્તમાન કાળ છે એનો ઉપયોગ ક્યારે થશે, તો કે ભાઈ કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે, નજીકના સમયમાં જ કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે, પણ જ્યારે આપણે વાક્ય બોલીએ ત્યારે વાક્ય બોલતી વખતે વર્તમાનમાં એ ક્રિયાની અસર હજુ વર્તાઈ રહી છે, અથવા તો એ ક્રિયાની અસર હજુ ચાલુ છે, અથવા તો કોઈ ક્રિયા હજુ હમણાં જ પૂરી થઈ છે અને એ ક્રિયાનો ઉલ્લેખ આપણે વર્તમાનમાં કરી રહ્યા છીએ, તો એવી ક્રિયાઓને વાક્યની અંદર દર્શાવવા માટે વાક્યમાં પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય. બહુ ગુજરાતીમાં કહીએ તો હજુ હમણાં જ, હું એમ કહું કે મેં મારું હોમવર્ક હમણાં જ પૂર્ણ કર્યું, મેં હજુ હમણાં જ નાસ્તો કર્યો છે, મેં પાણી હમણાં જ પીધું, મેં હમણાં જ ખાધું, તેઓ હજુ હમણાં જ અહીંથી ગયા છે. આવી ક્રિયાઓને જો આપણે વાક્યની અંદર દર્શાવવા માંગતા હોય તો એવી ક્રિયાઓને વાક્યની અંદર દર્શાવવા માટે વાક્યમાં પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થશે. હવે પૂર્ણ વર્તમાન કાળની રચના, તો કે ભાઈ પૂર્ણ વર્તમાન કાળની રચના કઈ રીતે થાય, તો જે રીતે આપણે વર્તમાન કાળમાં ચાલુ કાળની અંદર એટલે કે ચાલુ વર્તમાન કાળની અંદર ટુ બી ના રૂપનો ઉપયોગ કરતા, એમ ઇઝ અને આર આ ટુ બી ના રૂપો છે, જે રીતેથી ત્યાં આપણે ટુ બી ના રૂપોનો ઉપયોગ કરતા, સેમ એ જ રીતેથી પૂર્ણ વર્તમાન કાળની રચના એ ટુ હેવ ના રૂપો મૂકીને કરાય, એટલે કે ટુ હેવ ના રૂપો હેવ અને હેઝ, આ હેવ અને હેઝ મૂકીને પૂર્ણ વર્તમાન કાળની રચના થશે. બીજું ક્રિયાપદની વાત કરીએ તો આપણે કમ્પેરિઝન થી કાળને શીખીએ, જ્યાં આપણે સરખામણી કરીને શીખીએ, જ્યાં આપણે ચાલુ વર્તમાન કાળની અંદર ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકતા, જો ચાલુ કાળની રચના ક્યારેય ક્રિયાપદના આઈએનજી વાળા રૂપ વગર થઈ શકે નહીં, જે રીતેથી ચાલુ કાળની આપણે રચના કરતા તો ચાલુ કાળની રચનામાં જે રીતેથી આપણે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકતા, એ જ રીતેથી પૂર્ણકાળની રચના એ ક્રિયાપદના V3 એટલે કે ક્રિયાપદના ભૂતકૃદંતા રૂપ વગર ક્યારે પણ પૂર્ણકાળની રચના થઈ શકે નહીં, એટલે કે હેવ હેઝ પ્લસ V3 ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, બરોબર, એટલે હેવ હેઝ અને V3 થી પૂર્ણ વર્તમાન કાળની રચના થશે. હવે આપણે વાત કરીએ એમની વાક્ય રચનાની, કે ભાઈ જો મારે કોઈ વાક્ય છે એ બોલવું અથવા તો મારે લખવું છે, પણ એ વાક્યને હું પૂર્ણ વર્તમાન કાળમાં અથવા તો પૂર્ણ વર્તમાન કાળનો જે સમય છે એમાં એ વાક્ય આવતું હોય તો એમાં એમની રચના, હકારની વાત કરીએ, હકાર એક્ટિવ વોઇસ ની રચના કઈ રીતે બનશે, કે ભાઈ સૌ પ્રથમ વાક્યની શરૂઆતમાં કરતા એક્ટિવ વોઇસ ની વાત કરીએ છીએ તો એક્ટિવ વોઇસ માં કર્તાનું સ્થાન મહત્વનું હોય, અથવા તો કર્તાથી જ જે વાક્ય છે એની શરૂઆત થતી હશે, કર્તા પ્લસ
हेव अथवा तो हेज हवे हेव अने हेज नो उपयोग आपणे आगळ शीखी गया छे छतां पण जो वाक्य मां कर्ता तरीके कर्ता तरीके जो त्रीजो पुरुष एकवचन एटले के ही सी इट अथवा तो कोई नु नाम छे एकवचन मां होय तो कर्ता तरीके हेज नो उपयोग थाय अने बाकी ना बधा कर्ता छे आई वी यू यू अने दे आ बाकी ना बधा कर्ता नी साथे हेव नो उपयोग थशे अथवा तो नाम आप्युं छे पण ए नाम बहुवचन मां छे तो एमनी साथे हेव नो उपयोग थशे एटले हेव अने हेज टू हेव ना रूपो प्लस वी थ्री क्रियापद नु भूतकृदंत नो रूप मुकाशे जे क्रियापद छे दाखला तरीके आपणे आम लखीए छे प्ले प्लेइड अने प्लेइड तो प्ले ए वी वन छे प्लेइड ए वी टू छे अने प्लेइड ए वी थ्री पण छे तो ए वी थ्री क्रियापद नु त्रીજુ એટલે કે ક્રિયાપદ નું ભૂતકૃદંત નું રૂપ મુકાશે ત્યારબાદ કર્મ મુકાશે ત્યાર એમના પછીથી કર્મ મૂકવામાં આવશે હવે કર્મ છે ક્રિયાપદ પછી કર્મનું સ્થાન કેમ કે વાક્ય રચના આપણે લખીએ કે એક્ટિવ વોઇસ નિષ્કર એટલે કર્તા ક્રિયાપદ અને કર્મ પ્લસ ઓડબલ અને અન્ય શબ્દો દાખલા તરીકે જો આપણે વાક્ય લખીએ તો ફોર એક્ઝામ્પલ માનો કે મારે કોઈ પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય લખવું છે જો એ વાક્ય લખું હું તો એમનું વાક્ય આ રીતેથી બનશે આઈ હેવ રીડ આઈ હેવ રીડ અ નંબર ઓફ બુક્સ નંબર ઓફ બુક્સ ઓન ધીસ ઓકે થોડું વાક્યને ઓન read number of books on Ayurveda I have read a number of books on Ayurveda to Ayurveda upar haju apne vakya ma add kar diye This week, તો આ અઠવાડિયે મેં આયુર્વેદ ઉપર સંખ્યાબંધ પુસ્તકો વાંચ્યા છે ગુજરાતી થાય તો આ વાક્ય છે ને એક્ટિવ વોઇસ નું છે કેમ કે આ કરતા આય એ વાક્યની શરૂઆતમાં છે પછી હેવ આય છે એટલા માટે એમની સાથે હેવ નો ઉપયોગ હેવ હેઝ માંથી રીડ આપણે આગળ આને ભણ્યા છે રીડ ના ત્રણેય રૂપો સરખા થાય વી વન વી ટુ અને વી થ્રી એટલે રેડ 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 બોલવામાં ફેર પડે રેડ 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 પછી અ નંબર ઓફ બુક્સ ઓન આયુર્વેદા ધીસ વીક આ સમયદર્શક શબ્દ છે હવે વાત કરીએ આપણે પેસિવ વોઇસ ની પીવી પેસિવ વોઇસ ની પેલા રચના કરીએ કે ભાઈ પેસિવ વોઇસ ની વાક્ય રચના કઈ રીતની હશે તો આ એક્ટિવ વોઇસ છે આપણે આપણે પેસિવ વોઇસમાં લઈ જઈએ તો આ કર્તા આ કર્મ આ બંનેના સ્થાન બદલે જો વાક્યને વાક્યને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ચેન્જ કરવા માટેના જે નિયમો છે ને બધા જ કાળમાં એક જ સરખા રહે છે એ નહીં બદલે વાક્યનો કાળ બદલે એટલે માત્ર ટુ બીના રૂપો અને ક્રિયાપદ જ બદલે છે એક્ટિવ વોઇસમાંથી વાક્યને પેસિવ વોઇસમાં ચેન્જ કરીએ તો આપણે શરૂઆતમાં જે નિયમો ભણ્યા છે એ નિયમો એમના એમ જ રહેશે પહેલો નિયમ હતો કે ભાઈ કર્તા અને કર્મનું સ્થાન બદલે તો એ બધા જ કાળમાં બદલે એટલે વાક્યની શરૂઆતમાં કર્તા અને કર્મ સ્થાન બદલે એટલે સૌ પ્રથમ કર્મ પછીથી હેવ અથવા તો હેઝ વાક્યમાં
याद रखो હવે આપણે જે આ હેવ અથવા તો હેઝ મૂકીએ ને એ પેસિવ વોઇસમાં કર્મ મુજબ મૂકાય, આ એક્ટિવ વોઇસમાં કરતા મુજબ છે. તે વાક્યને પેસિવ વોઇસમાં ચેન્જ કરીએ તો એ હેવ અથવા તો હેઝ એ કર્મ મુજબ મૂકાશે, એટલે કર્મ પ્લસ હેવ અથવા તો હેઝ પ્લસ બીંગ. અહીંયા એક નવો શબ્દ મૂકાશે બીંગ, જે આપણે એક્ટિવ વોઇસમાં બીંગ મૂકતા હતા, BEING ચાલુ કાળની અંદર જે આપણે બીંગ મૂકતા હતા પેસિવ વોઇસમાં, એ જ રીતેથી બંને પૂર્ણકાળમાં પૂર્ણ વર્તમાન કાળમાં પેસિવ વોઇસમાં બીંગ મૂકાશે, BEEN એટલે કર્મ પ્લસ હેવ હેઝ પ્લસ બીંગ પ્લસ V3 પ્લસ બાય, બરાબર. ક્રિયાપદનું V3 અહીંયા પૂર્ણ વર્તમાન કાળને પેસિવ વોઇસમાં ચેન્જ કરવો સરળ, કેમ કે જો અહીંયા V3 આવે અહીંયા પણ V3 જ આવે, એટલે V3 પ્લસ બાય પ્લસ કરતા પ્લસ OW અને અન્ય શબ્દો. હવે વાત કરીએ આપણે આ વાક્યને પેસિવ વોઇસમાં ચેન્જ કરવાની. I have read a number of books on Ayurveda this week. હવે આ વાક્ય છે ને લેન્ધી, વાક્ય લંબાઈ પૂર્વકનું છે ખરું, પણ વાક્યને પેસિવ વોઇસમાં ચેન્જ કરવા માટે એ અઘરું નથી, કેમ કે એમાં અન્ય શબ્દો તો બધા નીકળી જ જવાના છે. પહેલા તો આપણે વાક્યને પેસિવ વોઇસમાં ચેન્જ કરીએ તો સૌ પ્રથમ વાક્યનો કાળ તો આપણને ખબર જ છે, ઉપર હેડિંગ આપેલું છે કે ભાઈ આપેલું વાક્ય એ પૂર્ણ વર્તમાન કાળનું છે. ના, હવે આ વાક્યને જો આપણે પેસિવ વોઇસમાં લઈ જઈએ, એટલે કે વાક્યને પેસિવ વોઇસમાં જો આપણે ચેન્જ કરીએ છે તો આનું પેસિવ વોઇસ આ રીતનું થશે. સૌ પ્રથમ કર્તા અને કર્મ ગોતી લઈએ, એક્ટિવ વોઇસ છે એટલે આ કર્તા છે, હેવ રીડ આ ક્રિયાપદ છે, અ નંબર ઓફ બુક્સ આઈ હેવ રીડ મેં વાંચી છે, શું વાંચીશ ભાઈ તે અ નંબર ઓફ બુક્સ, નંબર ઓફ બુક્સ એ કર્મ થશે, બરોબર. સંખ્યાબંધ પુસ્તકો અ નંબર ઓફ બુક્સ, તો સંખ્યાબંધ પુસ્તકો બહુવચન થશે. ઓન ધીસ વીક આ બધું અન્ય શબ્દો થઈ જશે. મેં તમને આગળ એવું કહ્યું હતું કે જ્યાં ઇન ઓન એટ આવી પ્રેપોઝિશન આવી જાય ને વાક્યમાં, પછી એમના પછીથી કર્મ ગોતવા જવાનું નહીં, આગળ તમને કર્મ નહીં મળે. વાક્યને પેસિવ વોઇસમાં ચેન્જ કરીએ તો આપણું કર્મ આખું અ નંબર ઓફ બુક્સ, તો અ નંબર ઓફ બુક્સ બહુવચનમાં છે. હવે જો આમને આપણે અહીંયા મૂકીએ ને આ બે માંથી, ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ આ એક્ટિવ વોઇસમાં કરતા મુજબ હોય. હવે વાક્યને જ્યારે તમે પેસિવ વોઇસમાં ચેન્જ કરો છો તો પેસિવ વોઇસમાં પછીથી એક કર્મ મુજબ આવી જશે, એ પછીથી ત્યાં કર્તા મુજબ મુકાય નહીં, એટલે કર્મ આપણે બહુવચનમાં છે એટલા માટે હેવ. નંબર અ નંબર ઓફ બુક્સ હેવ બી અ નંબર ઓફ બુક્સ હેવ બીન, આમાંથી આપણે હેવ મૂક્યું ત્યાર પછી બીન વીથી, તો રીડ નો વીથી રીડ હેવ બીન રીડ પછીથી બાય આય આપ્યું છે લાઈની કર્મ વિભક્તિ મી બાય મી, પછી અન્ય શબ્દો છે એમાં આપણે કોઈ ચેન્જીસ નથી કરવાના, એમને એમના એમ જ લખાશે ઓન આયુર્વેદા, એટલે કે આયુર્વેદ ધીસ વીક. જુઓ તો વાક્ય પેસિવ વોઇસમાં ચેન્જ થઈ ગયું, એટલે કે વાક્ય છે કે એ એક્ટિવ વોઇસમાં હતું, એ એક્ટિવમાંથી વાક્ય એ નું રૂપાંતર પેસિવ વોઇસમાં થયું. અ નંબર ઓફ બુક્સ હેવ બીન રીડ બાય મી ઓન આયુર્વેદા ધીસ વીક. એઝ ધેટ ક્લિયર? ખ્યાલ આવ્યો કે વાક્યને આપણે
એક્ટિવ વોઇસ ની વાક્ય રચના, એક્ટિવ વોઇસ નું વાક્ય, પેસિવ વોઇસ ની વાક્ય રચના અને પેસિવ વોઇસ નું વાક્ય. બરોબર? તો આ રીતેથી પૂર્ણ વર્તમાન કાળના વાક્યો જે છે એ પૂર્ણ વર્તમાન કાળના વાક્યોને એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસ માં ચેન્જ કરવામાં આવશે. આપણે થોડા વધારે ઉદાહરણો જોઈએ છે. આપણે એક જ વાક્ય જોયું હતું પેસિવ વોઇસ માં ચેન્જ કરવા માટે. આપણે વધારે એક્ઝામ્પલ્સ વાક્યને પેસિવ વોઇસ માં ચેન્જ કરવા માટે અથવા તો એમને વધારે પ્રેક્ટિસ કરવા માટે હજુ થોડા એક્ઝામ્પલ્સ ઉદાહરણો આપણે સમજીએ છીએ બોર્ડ ઉપર લખીને, અને સાથે સાથે એમને પેસિવ વોઇસ માં આપણે ચેન્જ પણ કરતા જઈએ છીએ. એમના પછીનું વાક્ય છે I have drawn picture. I have drawn DRAWN drawn. બરાબર? V3 છે ઓલરેડી, અને પૂર્ણ વર્તમાન કાળમાં ક્રિયાપદ નું V3 જશે, એટલે ત્યાં આપણે વધારે નથી વિચારવાનું. માત્ર બિન મૂકવાનું છે અને કર્તા અને કર્મ આ બંનેના સ્થાન બદલાવાના છે. બહુ ટૂંકું વાક્ય, પેલું વાક્ય આપણે સમજીએ થોડુંક લેન્ધી હતું, બહુ ટૂંકું વાક્ય આપણે સમજીએ છીએ. વાક્ય એક્ટિવ વોઇસ નું છે. નાઉ વી વોન્ટ ટુ ચેન્જ ધીસ સેન્ટેન્સ ઇનટુ પેસિવ. હવે આ વાક્ય છે એટલે આપણે પેસિવ વોઇસ માં ચેન્જ કરવા માંગીએ છીએ. તો આ વાક્યમાંથી આપણે થોડું શીખવાનું પણ છે, એટલા માટે આપણે પર્ટિક્યુલર ખાસ હેતુથી આ વાક્ય લખ્યું છે. આઈ હેવ ડ્રોન ધીસ પિક્ચર. આઈ હેવ ડ્રોન, મેં દોર્યું છે. શું દોર્યું ભાઈ? તે ધીસ પિક્ચર. તો આ કર્મ થયું કર્તા અને ક્રિયાપદ. પેસિવ વોઇસ માં વાક્યને ચેન્જ કરીએ છીએ તો ધીસ પિક્ચર. હવે અહીંયા જુઓ, અહીંયા એક્ટિવ વોઇસ માં કર્તા તરીકે આઈ છે. ખાસ ધ્યાન રાખજો, અહીંયા એક્ટિવ વોઇસ માં કર્તા તરીકે આઈ છે, તો આઈ ની સાથે હેવ નો ઉપયોગ છે. હવે જે આપણે વાક્યને પેસિવ વોઇસ માં ચેન્જ કરીએ છીએ તો આપણે કર્મ મળ્યું છે ધીસ પિક્ચર. હવે ધીસ પિક્ચર છે એમને આપણે મુખ્ય બનાવીએ છીએ, વાક્યની શરૂઆતમાં લખીએ છીએ. તો મેં તમને આગળ કહ્યું કે ભાઈ પેસિવ વોઇસ માં ટુ હેવ ના રૂપો છે ને, હેવ અને હેઝ. પેસિવ વોઇસ માં ટુ હેવ ના રૂપો હેવ અને હેઝ, આ બંને એ કર્મ મુજબ મુકાશે. હવે અહીંયા આપણે ધીસ પિક્ચર એ એકવચન માં છે. બીજું પિક્ચર એટલે ઇટ કરતા ત્રીજો પુરુષ એકવચન થાય ને, એટલા માટે આમની સાથે હેઝ આવે. આપણે અહીંયા આ વાક્યમાંથી આ શીખવાનું છે. જો ફરીથી અહીંયા આઈ આવ્યું છે એટલે એની સાથે હેવ છે. અહીંયા આપણે ત્રીજો પુરુષ કરતા અહીંયા ધીસ પિક્ચર લખ્યું કે એકવચનમાં છે અને કરતા ત્રીજો પુરુષ એકવચન થાય એટલા માટે એમની સાથે હેઝ આવે. ફરીથી આપણે આમને હેવ લખી શકીએ નહીં, કેમ કે પેસિવ વોઇસ માં આજે ટુ બી અથવા તો ટુ હેવ ના જે આપણે રૂપો મૂકીએ છીએ એ ટુ બી અથવા તો એ ટુ હેવ ના રૂપો એ કર્મ મુજબ આવે. એટલે ધીસ પિક્ચર હેઝ પછી પૂર્ણ વર્તમાન કાળનું પેસિવ છે એટલા માટે બી. ધીસ પિક્ચર હેઝ બી, આ ઓલરેડી V3 છે એક્ટિવમાં. પેસિવમાં એમનું V3 પાછું ન બદલે, V3 નું V3 જ થાય. ડ્રોન બાય આ આપ્યું છે એમની કર્મ વિભક્તિ મી. ધીસ પિક્ચર હેઝ બીન ડ્રોન બાય મી. બની ગયું વાક્યનું પેસિવ વોઇસ માં રૂપાંતર. તો અહીંયા આપણે હાઈલાઈટ કરી દઉં તમને, આ વસ્તુને યાદ રાખવાની છે કે આપણે આમનું
कई रीते थी हेव नु हेस करियो अथवा अहीं हेव छे तो अहीं आपणे ए हेव नु हेस शा माटे मूक्यु छे अथवा तो शा माटे आवे बराबर हेव छे तो क्यां नु हेस ए शा माटे आवे ए वस्तु खास ध्यान उपर लेवानी छे। बीजुं एक वाक्य आपणे लखीए छे बीजुं एक वाक्य लखीए छे राहुल हैज बॉट अ न्यू हाउस दिस मंथ। गुजराती का राहुल आ महीने नवु घर खरीद्यु छे तो ऑलरेडी राहुल घर खरीदवानी क्रिया पूर्ण थई गई छे पण आ महीने एवुं कई अने आपणे पर्टिक्युलरली हजु एक क्रिया पूरी थई गई पण मंथ आज छे એટલે એ ક્રિયાની અસર ચાલુ દર્શાવી હશે અને ચાલુ જ આવે જેમ કે આ મહિનાની જ વાત છે। એક્ટિવ વોઇસ નું વાક્ય છે નાઉ વી વોન્ટ ટુ ચેન્જ ઇન ટુ પેસિવ નાઉ ટ્રાય ઇટ યોરસેલ્ફ બરાબર પ્રયત્ન કરો વાક્યને પેસિવ વોઇસ માં ચેન્જ કરવાનો પછી હું અહીંયા બોર્ડ ઉપર આપણે સમજીએ છીએ જસ્ટ ટ્રાય ઇટ યોરસેલ્ફ ओके नाउ यहां देना को यहां राहुल हैज बॉट अ न्यू हाउस दिस मंथ। राहुल हैज बॉट राहुल ने खरीदियो भाई राहुल ने શું ખરીદ્યું છે અ ન્યુ હાઉસ નાઉ તાકારમાં થયું પેસિવ માં ચેન્જ કરીએ તો અ ન્યુ હાઉસ એકવચન છે એટલા માટે હેઝ હવે આપણે આ ભૂલી જવાનું એ હેઝ જ છે તો રાહુલ એકવચનમાં રાહુલ છે નામ કર્તા ત્રીજો પુરુષ એકવચન છે એટલા માટે હેઝ પેસિવમાં ચેન્જ કરીએ છીએ તો આપણે આગળ કર્મ મળ્યું અ ન્યુ હાઉસ હાઉસ ઇઝ જો તો હેવ આવે હાઉસ એકવચનમાં છે અ ન્યુ હાઉસ હેઝ પેસિવ છે એટલા માટે બીન બાય બોટ અને બોટ બાય એટલે ખરીદવું વી વન છે એમનું વી ટુ અને વી થ્રી બંને બોટ થાય એટલે અ ન્યુ હાઉસ હેઝ બીન બોટ બી ઓ યુ જી એચ ટી અ ન્યુ હાઉસ હેઝ બીન બોટ બાય રાહુલની કર્મ વિભક્તિ સાહેબ ન થાય નામની કર્મ વિભક્તિઓ ન થાય રાહુલ રાહુલ By Rahul this month જો વાક્યનો પેસિવ વોઇસમાં રૂપાંતર તમે જે રીતેથી વિચારીને રાખ્યું હતું એ જ રીતે અથવા તો તમે જે રીતેથી વાક્યને પેસિવ વોઇસમાં ચેન્જ કરવા માંગતા હતા એ જ રીતેથી બરોબર બધાને વાક્યો જોઈએ ત્રીજું વાક્ય આઈ હેવ સીન I have seen black on Monday. A black film નું નામ છે black
એટલે ખાલી આપણે બ્લેક લખ્યું છે. એટલે એક મૂવી આવ્યું હતું અમિતાભ બચ્ચન નું, એ મૂવી નું નામ છે આઈ હેવ સીન બ્લેક ઓન મંડે. એટલે મંડે ના મેં બ્લેક મૂવી છે એ જોયું છે. બેસી માં ચેન્જ કરીએ તો આઈ હેવ સીન મેં જોયું છે. ભાઈ ત્યાં શું જોયું છે? બ્લેક. ખાલી મૂવી ની વાત છે બ્લેક. હવે એ જે તે સમયે મૂવી આવતું હોય તો આપણે એમ કહીએ કે ભાઈ મેં બ્લેક જોયું છે. અથવા તો દાખલા તરીકે માનો વોર મૂવી ચાલે તો હું અત્યારે કોઈને એમ, અત્યારે તો જો કે થિયેટર ચાલુ જ નથી, મે બી ચાલુ હોય અને હું એમ કહું કે ગઈકાલે, તો હું એમ કહું કે મેં વોર જોયું, તો સામેવાળી વ્યક્તિ એટ અ ટાઈમ સમજી જાય કે અત્યારે વોર મૂવી ચાલે ને એમની વાત કરે છે કે વોર મૂવી જોયું એમ. વોર એટલે પેલું યુદ્ધ રિયલમાં ક્યાંય થાય એમને જોવાની વાત થતી નથી. I have seen black on Monday. Passive માં ચેન્જ કરીએ તો black. હવે આ એકવચનમાં છે, યાદ રાખજો. આયા આઈ સાથે એવું છે, આપણે બ્લેક ની આગળ લઈએ છીએ એકવચનમાં છે એટલા માટે હેઝ. તો બ્લેક હેઝ બીન સીન, આમનું V3 સી સો અને સીન. આ V1 છે, V2 કરીએ તો S W અને V3 કરીએ તો S E N. Black has been seen by me on Monday. એ વાક્યનું પેસિવ વોઇસમાં રૂપાંતર જોઈએ. ચોથું વાક્ય My brother have taken, my brother have taken the breakfast. In the evening, my brother have taken the breakfast in the evening. Now, પેલા તો આપણે વાક્યને પેસિવ વોઇસમાં ચેન્જ કરીએ છીએ તો કર્તા અને કર્મ એમને બંનેને આઈડેન્ટિફાઈ કરી લઈએ. એટલે કે વાક્યમાંથી કર્તા અને કર્મ આ બંનેને આપણે ગોતી લઈએ તો કર્તા, માય બ્રધર હેવ ટેકન, માય બ્રધરે કર્તા છે, હેવ ટેકન લઈ લીધું છે. શું લઈ લીધું છે? ધ બ્રેકફાસ્ટ. તો બ્રેકફાસ્ટ એ કર્મ છે. નાઉ પેસિવમાં ચેન્જ કરીએ છીએ તો The breakfast, આ એક વચન માં છે, સોરી અહીંયા માય મિસ્ટેક, માય બ્રધર હેવ નહીં, માય મિસ્ટેક સોરી ફોર ધેટ, હેઝ એક વચન જ છે એટલા માટે અહીંયા પણ એક વચન છે. એટલે માય ધ બ્રેકફાસ્ટ હેઝ બીન ટેક નું આના રૂપો ટેક ટી એ કે ઈ આ વી વન ટુક ટી ડબલ ઓ કે આ વી ટુ છે અને ટેકન એ વી થ્રી છે. એટલે ધ બ્રેકફાસ્ટ હેવ બીન ટેકન બાય માય બ્રધર ઇન ધ ઇવનિંગ. વાક્યનું પેસિવ વોઇસમાં રૂપાંતર ધ બ્રેકફાસ્ટ હેઝ બીન ટેકન બાય માય બ્રધર ઇન ધ ઇવનિંગ. તો વાક્ય છે એનું પેસિવ વોઇસમાં રૂપાંતર. છેલ્લું વાક્ય જોઈએ, પાંચમું વાક્ય. હજુ એક વાક્ય આપણે જોઈએ. She has seen him at the gate just now. She has seen him at the gate just now. તેણીએ તેને ગેટ ઉપર હજુ હમણાં જ જોયો. નાઉ પેસિવમાં ચેન્જ કરીએ તો
सीएससी તેણીએ જોયો શું જોયો કર્મ નથી શુંથી પ્રશ્ન પૂછતા એટલે કર્મ ન મળ્યું તો કોને જોયો હિમ હિની કર્મ વિભક્તિ છે તો કર્તા ક્રિયાપદ અને કર્મ હવે આ વાક્યને થોડું સમજવાનું છે જો કે આવા પ્રકારના વાક્યો ઓલરેડી આપણે આગળ આવી ચૂક્યા છે આપણે એમને સમજી પણ ચૂક્યા છે છતાં પણ કન્ફ્યુઝન ન થાય એટલા માટે આ વાક્યને જરા સમજો કર્મ મળી ગયું સી એસ સી આ પ્રેપોઝિશન પછીથી અન્ય શબ્દો એટ ધ ગેટ અન્ય શબ્દ છે કર્મ નથી કેમ કે પ્રેપોઝિશન આવી ગઈ છે અને જસ્ટ નાવ આ સમય દર્શક શબ્દ છે હવે જુઓ આ કર્તા આ ક્રિયાપદ આખું ક્રિયાપદ અને આ કર્મ નામ હવે આ વાક્યને આપણે પેસિવ વોઇસમાં ચેન્જ કરીએ છીએ તો આમનું પેસિવ વોઇસમાં આ રીતેથી બનશે આ કર્મ છે આ હિમ તો હિની કર્મ વિભક્તિ હિમ તો કર્મના સ્થાને છે એટલે કર્મ વિભક્તિમાં પણ હવે આપણે આમને કર્તાના સ્થાને લઈ જઈએ તો અહીં પાછું એમની કર્તા વિભક્તિ આવે એટલે અહીંયા આવી જાય પાછું હિ પછી હેઝ હિ શબ્દની સાથે હેઝ એટલે હિ હેઝ આમનું મૂકે એની પેલા બીન હિ હેઝ બીન સીન વિથ ઇઝ સીન હિ હેઝ બીન સીન બાય આ સી છે હવે એમને આપણે કર્મના સ્થાને લઈ જઈએ તો હર પછી એટ ધ ગેટ જસ્ટ નાઉ He has been seen by her at the gate just now. જો આપણે આને અહીંયા લઈ ગયા તો આની કર્મ વિભક્તિ થઈ જઈ એટલે જે રીતેથી અહીંયા જો કર્મ તરીકે સર્વનામની કર્મ વિભક્તિ આપી હોય અને આપણે એને કર્તાના સ્થાને લઈ આવીએ છીએ તો પાછું ફરીથી એમનું કર્તા વિભક્તિમાં રૂપાંતર થાય હવે આપણે અહીંથી હિમ ઉપાડીએ તો હિમનું હિમ જ ન રહે તો હિમ હેઝ બીન સીન બાય હર એવું વાક્ય ન બને યાદ રાખજો ફરીથી અરે સી હેઝ સીન હિમ એટ ધ ગેટ જસ્ટ નાઉ તેનીએ તેને ગેટ ઉપર હમણાં જ જોયો અને પેસી તેને ગેટ ઉપર તેની દ્વારા હમણાં જ જોવાનો અથવા તો તે ગેટ ઉપર તેણીએ તેને ગેટ ઉપર હજુ હમણાં જ જોયો પેસિવ વોઇસ કરીએ તો ગુજરાતી કરતા એટલો બધો ડિફરન્ટ પડશે નહીં બરોબર તો આ રીતેથી પૂર્ણ વર્તમાનકાળ છે એ પૂર્ણ વર્તમાનકાળના હકાર વાક્યોનું પેસિવ વોઇસમાં રૂપાંતરણ થશે અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ છીએ હવે પછી આપણે પૂર્ણ વર્તમાનકાળના નકાર વાક્યોને પેસિવ વોઇસમાં ચેન્જ કરતા શીખશું એટલે કે પૂર્ણ વર્તમાનકાળના નકાર વાક્યો છે એમનું પેસિવ વોઇસમાં આપણે રૂપાંતર કરતા હવે પછીના વિડીયોમાં શીખવાના છે ઓકે.